नमस्कार बाळको, યામભૂમિથી આપણે શરૂ કરી દી. એક વિડીયો બનાવેલો છે તમને આંતરસૂત્ર જે છે, બરાબર, મેઇન સૂત્ર કે આલેખની અંદર કોઈ પણ બે બિંદુ અર્થાત તો તમને એમએમ કોઈ પણ બે બિંદુ આપે એની વચ્ચેનું અંતર શોધી, બરાબર છે. તમારે જુદી જુદી આકૃતિઓ મેં તમને સમજાવી દીધી કે ત્રિકોણ હોય, સમબાજુ ત્રિકોણ હોય, સમદ્વિબાજુ ત્રિકોણ હોય, લંબચોરસ હોય, ચોરસ હોય, ગમે તે, કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, એને સાબિત કરવાનું છે. એ સિવાય તમારે સમરેખ બિંદુ છે કે નહીં એ સાબિતીના દાખલા તમારે આંતરસૂત્ર આધારિત જે ચેપ્ટર છે આ યામભૂમિતિનું, એમાં આંતરસૂત્ર ત્રણ રીતો છે. એમાં પહેલી રીત આંતરસૂત્ર, એની જ આપણે ચર્ચા કરીશું. એના સ્વાધ્યાય 7.1 ની અંદર જુદા જુદા દાખલા તમને આપવામાં આવેલા છે. એટલે નોટ અને પેન જોડી રાખો તમે, બરાબર છે. એટલે એ દાખલાની અંદર કોઈ પણ તકલીફ હોય તમને હોય તો નોંધ કરી લો, તો વધુ લગભગ આવે નહીં, બરાબર છે. સ્વાધ્યાય 7.1 ની અંદર તમને બે દાખલા આપેલા છે. એમાં એક દાખલો તમને આપણે લઈએ, કંઈ -5 અને -7, અને બીજું છે -1 અને 3. મેં તમને કીધું હતું એમ, બરાબર. હવે આ બિંદુને આપણે આલેખ ઉપર દર્શાવવા હોય તો આલેખ ઉપર પણ દર્શાવતા શીખ્યા છે, પણ આ ધોરણ 10માં આપણે એ રીતે કંઈ આલેખ પર દર્શાવવાની જરૂર છે નહીં. ડાયરેક્ટ આ જે બે બિંદુ છે, બરાબર, એને એ નામ આપી દઈએ, એને બી બિંદુ નામ આપીએ. હવે એ આંતરસૂત્રની અંદર તમે આ કિંમતો મૂકી તમે એ અને બી બિંદુ સુધીનું અંતર ડાયરેક્ટ શોધી શકો છો, બરાબર છે. તો એનું આંતરસૂત્રનું મેઇન સૂત્ર જે છે, બરાબર છે, અંતર શોધવા માટેનું સૂત્ર કે એ બી સ્ક્વેર બરાબર, આપણે આની જે કિંમતો છે એને x1y1 કહેવાની અને આની કિંમતો છે એને x2y2 કહેવાની. કોઈ પણ જગ્યાએ તમારે બે જ બિંદુ હશે, બરાબર છે, સ્વાધ્યાયની અંદર. એટલે કે x1 - x2² + y1 - y2² મેં તમને કીધું હતું. આ સમીકરણને આ સ્વરૂપે લખો, કાં તો ડાયરેક્ટ તમારે વર્ગમૂળ કરીને લખવો હોય તો વધો નહીં, પણ વારે ઘડીએ વર્ગમૂળ ના કરવું પડે એટલે તમારે વર્ગ સ્વરૂપે લખી છેલ્લે એનું વર્ગમૂળ કાઢી નાખવાનું, પણ વર્ગમૂળ કરવાનું ભૂલાય નહીં. કારણ કે મારી જો કિંમતો કહી તો x1ની કિંમત જોજો. પહેલી વસ્તુ યાદ રાખવાની, બીજી કે ગણિતની અંદર નિશાની બહુ મહત્ત્વ ધરાવે છે. એક નિશાની ખોટી એટલે તમારો આખો દાખલો ખોટો, બરાબર, જવાબ આવતો નથી. એટલે જો જે નિશાની આપેલી હોય એ જ નિશાની હું યુઝ કરીશ. x1માં -5 છે એટલે -5 આ એના પોતાના માઇનસ અને -1 આ, બરાબર છે. એટલે આ રીતે આપણે લખી એનો વર્ક કરીશું. એ જ રીતે y1ની કિંમત મારે 7 છે અને પેલી 3 છે, બરાબર છે. એ બંને ધન કિંમતો છે એટલે કે એને કંઈ નિશાની લખવાની જરૂર છે નહીં. હવે આનું હું સાદુરૂપ આપું તો -5 + 1 થશે, જો, બરાબર છે. અને તમારે ડાયરેક્ટ કરી નાખવું હોય તો એનું પતી જાય તો લખી નાખવાનું 4નો વર્ગ. -5માંથી 1 જાય એટલે -4. -4નો વર્ગ હું ડાયરેક્ટ લખી શકું, 16 લખી શકાય. લખવું હોય તો તમારે લખવાનું હોય, બરાબર છે, ફરી પાછો વર્ગ, એટલે તમારે ભૂલ પડે નહીં. ચોકે ચોકે 16 એટલે 16 ને 16 = 32 મારે થયા, બરાબર. આ જે જવાબ આવ્યો એ મારે એ બી સ્ક્વેર બરાબર આવ્યો છે, બરાબર. એટલે આ રીતે કોઈપણ બે બિંદુ લઈને તમે, બરાબર, શાંતિથી નિશાની મૂકી અને ગણતરી કરતા જવાનું એટલે તમને પહેલો વર્ગ મળશે. વર્ગ મળ્યા પછી એનું વર્ગમૂળ પણ કરવું જરૂરી છે, બરાબર છે. આવો 32નું આપણે વર્ગમૂળ ના થાય, પણ આપણે આગળ જેમ અવયવોના ચેપ્ટરમાં શીખ્યા છે, બરાબર છે. એ સિવાય તમારે વર્ગમૂળમાં પણ આવે કે એના જો અવિભાજ્ય અવયવ પાડી દેવાના, અને અવિભાજ્ય અવયવ પાડીએ, બરાબર છે, એટલે 2 + 4 + 8 + 16 + 32, બરાબર. એટલે કહેવાનો મતલબ છે કે 2 2 2 5 વખત આવે. એમાં 16 જે છે અને દર્શાવી શકાય આપણે 16 × 2, બરાબર છે, 32 એટલે એ બી સ્ક્વેર બરાબર. હવે આનું વર્ગમૂળ કરીએ તો 16નું નીકળે, બરાબર છે, 2નું નીકળતું નથી, એટલે 16નું વર્ગમૂળ 4 અને 2નું ના નીકળે તો તમે 4 વર્ગમૂળ 2 આ રીતે શોધી શકો છો. આ રીતે તમારે 1 કે 2 માર્ક્સમાં આંતરસૂત્રમાં 2 બિંદુ આપે તમે આ રીતે ગણી શકો છો, એ કોઈ પણ દાખલો હોય. પછી બીજી એક વસ્તુ છે તમારે કે કોઈ કંઈક આંતરસૂત્રની અંદર એક ઉગમ બિંદુ લે, એટલે કે 0 0 લે, બરાબર છે, અને બીની અંદર કોઈક તમને કિંમત આપેલી હોય, બરાબર છે. તો એક આ તમારે ખાસ યાદ રાખવાનું કે જ્યારે કોઈ 2 બિંદુમાંથી 1 બિંદુ ઉગમ બિંદુ લે તો તમે ડાયરેક્ટ કયું સૂત્ર યુઝ કરી શકો, બરાબર છે. મેં કીધું એમ 0 - x² - 0 - y² એટલે ડાયરેક્ટ તમારે x² y² એટલે મારે એ બી બરાબર વર્ગમૂળમાં x² + y² બરાબર. આ સૂત્રનો સીધો પણ તમે જ્યારે ઉગમ બિંદુ આપે ત્યારે આ સૂત્રનો સીધો જ આંતરસૂત્ર તરીકે પણ ઉપયોગ કરી શકો છો, પણ 2 બિંદુમાંથી 1 બિંદુ તમારે ઉગમ બિંદુ હોવું જોઈએ. એટલે આ 2 વસ્તુ છે, બરાબર, 2 બિંદુ આપે, પ્લસ માઇનસ ગમે તે આપે, બરાબર છે, એ રીતે. અને આ રીતે તમે આંતરસૂત્રની મદદથી કોઈપણ 2 બિંદુ વચ્ચેનું અંતર શોધી શકો છો. પછી કોઈક વખત એવું પૂછે છે તમને અંતર આપી દે અને 1 બિંદુ આપે અને બીજું બિંદુ આપતા નથી, હવે એની આપણે વાત કરીએ, બરાબર છે. તો એ દાખલા કેવી રીતે ગણાય, બરાબર છે. તો એના પર 7.1 ની અંદર જ
एना विषय एक दाखलो छे एनी आपणे अहीं चर्चा करी लईए के 7.1 ना बीजा दाखला छे तमारे जाते प्रयत्न तमे करजो मैं कीधु एम बराबर छे अने एना उपरथी तमने बराबर आंतरसूत्र ना कोई पण दाखला हशे लगभग आवडशे ना आवडे तो पछी कॉमेंट में तमे लखजो ए आपणो दाखलो गणीशुं पर बीजो एक अगत्यनो दाखलो छे तमारे दाखला नंबर 8 एनी अंदर एक बिंदु आपेलू छे पी 2 अने -3 छे અને ક્યુ આપેલું છે 10 અને વાય બરાબર છે અને અંતર આપેલું છે અંતર 10 એકમ આપેલું છે અને વાયની કિંમત તમારે શોધવાની છે બરાબર છે હવે જો અહીં અંતર કોક વખત એવું થાય મેં કીધું એમ કે અંતર શોધવાના દાખલા હોય અર્થાત તો અંતર આપી દે તો બિંદુ શોધવાના પણ દાખલા આવે છે તો આપણે ફરી પાછું એનું જ મારે પીક્યુ સ્ક્વેર બરાબર લખવું હોય તો x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર બરાબર છે હવે એની કિંમતો મૂકું તો 2 ઓછા 10નો વર્ગ અહીં જો ઓછા 3 છે તો ઓછા 3 ઓછા વાયનો વર્ગ અને એની કિંમત મારે અહીં 100 મૂકીશ કેમ કારણ કે 10નો વર્ગ કરીને આપણે મૂકવાની છે એટલે ખાસ યાદ રાખજો એટલે 100ની 100 રહેવા દેવાની 2માંથી 10 જાય એટલે કે 10માંથી 2 જાય તો 8 પણ ઠીઠી 64 પણ કેવો થઈ જશે પ્લસ આપણને હવે આવડવું જોઈએ એટલે કે સ્ટેપ થોડો ઓછો થાય -8નો વર્ગ 64 હવે આ જે કિંમત છે એ તમારે એમને એમ રહેવા દેવાની બરાબર છે અને એનું તમે સાદુરૂપ આપવું હોય તો ડાયરેક્ટ આપણે સાદુરૂપ પણ આપી શકીએ છીએ કે પછી એ ગણી શકીએ બરાબર હવે એમાં માઇનસ આપણે બહાર કાઢી નાખીએ માઇનસ બહાર કાઢો એટલે વર્ગ થઈ જાય એટલે બંને પ્લસ થઈ જશે કેવી થઈ જશે પ્લસ બરાબર છે એટલે કે ડાયરેક્ટ તમે ત્રણ તરી લખી શકો છો 9 પછી ઓછા ઓછા વત્તા થઈ જશે 3 × 6y અને વાયનો વર્ગ થઈ જતો જોવા મળે છે હવે એની અંદર આપણે કરતા બનાવી અને આ બીજી વસ્તુ બધી આ સાઈડ લઈએ તો 100 - 64 - 9 ના બાજુ જે વધી એ મૂકી રાખીએ 6y અને વાયનો વર્ગ બરાબર છે આ બધાનું સાદુરૂપ આપી આપણે એટલે વાય વર્ગ વત્તા 6y તેમને એમ રહેવા દઈએ બરાબર છે અને આનો જે જવાબ આવે એ આપણે અહીં લખી નાખીએ 100માંથી તમારે બંનેનો સરળ 9 × 4 = 13 બરાબર એટલે 73 થશે 73 બાદ કરવાના 9 × 4 = 13 વધી એટલે 73 એ તમારે લગભગ 27 આવતો જોવા મળે છે એટલે અહીં તમારે મૂકી દેવાના 27 પણ કેવા થશે પ્લસ થશે કારણ કે 100ની કિંમત મોટી છે હવે 27 આપણે અંદર લાવીએ એટલે આપણે કેવું સમીકરણ બની જશે તો આપણે આગળ જે દ્વિઘાત સમીકરણ ભણ્યા બરાબર છે એના જેવું સમીકરણ બની જતું જોવા મળે છે ઓછા 27 = 0 27ને એવા ભાગ પાડો માઇનસ કરવાના 6 લાવવાના એટલે 9 × 27 બરાબર છે પણ 9 + અને 3 - એટલે આપણે ડાયરેક્ટ મારે લખવા હોય તો y + 9 અને y - 3 = 0 આ રીતે તમે ડાયરેક્ટ એનું લખી શકો છો અર્થાત તો તમે અવયવ જે રીતે પાડો y² + 9y - 3y - 27 એ રીતે પણ કરી શકો છો એટલે વાયની કિંમત કહો તો તમારે -9 અને y = 3 એટલે કે આ બેમાંથી ગમે તે તમે કિંમત અહીં અંદર મૂકો તો તમારે અંતર 10 થતું જોવા મળે છે એટલે કહેવાનો મતલબ શું છે તમને કે અંતર શોધવાના દાખલા આવશે અને અંતર આપી દે તો આ રીતે બિંદુ શોધવાના પણ દાખલા આવે છે એટલે કે 7.1ની અંદર તમારે આ રીતે બધા દાખલા તમને આપેલા છે બરાબર છે એ સિવાય મેં આગળ તમને કીધું હતું કે સમરેખ બિંદુ સાબિત કરવાના સમદ્વિ બાજુ ત્રિકોણ સાબિત કરવાના બરાબર છે પછી એ સિવાય તમારે સમાનાંતરે કોઈક એક બિંદુ આવેલો હોય તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ શોધવાના આ રીતના દાખલા તમને જોવા મળે છે બરાબર છે એવો જ દાખલો તમને 9મો આપેલો છે કે ક્યુ બિંદુ 01P - 5 - 3 અને આર એક્સ અને 6થી સમાન અંતરે હોય તો એક્સની કિંમત શોધો અંતર QR અને PR પણ તમારે શોધવાનું કહે છે બરાબર છે એટલે આ પછીનો એક 9મો દાખલો છે અને કોઈ પણ દાખલો જો તમને તકલીફ લાગે તો પહેલાં પહેલું તો એને સમજૂતીને આકૃતિ દોરી દેવાની કારણ કે ભૂમિતિ શબ્દ જ એને વાપર્યો છે યામ ભૂમિતિ એટલે કે તમને બિંદુ આધારિત ના ખાવા પડે તો બિંદુની પહેલાં આકૃતિ દોરી દેવી અહીં એમ કહે છે કે બિંદુ ક્યુ 01AP અને આરથી સમાન અંતરે આવેલું છે એટલે કે પી બિંદુ લઈ લો 5 અને -3 છે અને બિંદુ આર લઈ લો એક બરાબર એ 6x અને 6 છે અને એક બિંદુ ક્યુ છે બરાબર ક્યુ બિંદુ એ પી અને આરથી સમાન અંતરે છે બરાબર છે એટલે એને આપેલું છે 0 અને 1 કહેવાનો મતલબ છે કે આ અંતરો તમારે કેવા છે સમાન છે બરાબર એટલે હું આ બાજુ શું કરીશ PQ સ્ક્વેર ગણીશ અને આ બાજુ QR સ્ક્વેર ગણીશ બરાબર બંને અંતર મને આપ્યા છે અને એને આધારે તમે એક્સની કિંમત શોધી શકો છો આની હું કિંમત ડાયરેક્ટ હવે જ મૂકીશ હવે એને x1 x2 y1 અને y2 એટલે 5 - 0નો વર્ગ વત્તા - 3 - 1નો વર્ગ
આ બાજુ ઝીરો ઓછા એક્સનો વર્ગ વત્તા એક ઓછા છનો વર્ગ એટલે અહીં પચીસ થઈ જશે, પાંચમાંથી ઝીરો જાય તો એ આપણને આવડવું જોઈએ. માઇનસ ચાર છે એટલે ચોકે ચોકે સોલ થશે. જ્યારે તમે સાદું રૂપ આપો તો મગજમાં થોડી ક્રિયાઓ તમારે બનાવતી રહેવાની, આના પછી કયું સ્ટેપ લખીશ અને સ્ટેપ વિચારવાનું. માઇનસ ચાર વર્ગ એટલે સોલ થાય બરાબર, એટલે ભૂલ પડે નહીં. અહીં એક્સ વર્ગનો એક્સ વર્ગ જ રહેશે, એકમાંથી છ જાય એટલે પાછા માઇનસ પાંચ, એનો વર્ગ પચીસ બરાબર. પચીસ પચીસ બંને બાજુ છે એટલે આપણે કાઢી નાખવા હોય તો વધો નહીં બરાબર છે. એટલે એક્સ વર્ગ બરાબર તમારે સીધા સોલ આવશે, એટલે એક્સ બરાબર કહો તો પ્લસ ચાર થશે, કહો તો એક્સ બરાબર માઇનસ ચાર. એટલે કે એની પણ આ રીતે બે કિંમતો શક્યતા ધરાવતી જોવા મળે છે. આ રીતે પચીસ તમારે નીકળી જાય જો, એટલે ડાયરેક્ટ તમે ચાર ના લખી શકો, કારણ કે સોલ જે છે એ ચારનું વર્ગમૂળ હોઈ શકે માઇનસ ચાર. એટલે તમારે આ કિંમત ચાર અને છ કહો તો ઓછા ચાર અને છ હોઈ શકે છે. એટલે આ રીતના તમે સાત પોઈન્ટ એકની અંદર બધા જે દાખલા છે બરાબર છે, એ દાખલા બધા આંતરસૂત્ર આધારિત જ દાખલા છે. એટલે મેઇન આંતરસૂત્ર તમને આવડવું જોઈએ અને આંતરસૂત્ર પરથી તમે જુદી જુદી આકૃતિઓ, મેં કીધું એમ બરાબર, ચોરસ, લંબચોરસ, પછી સમાંતરબાજુ ચતુષ્કોણ કે ત્રિકોણ કે એમાં સંબાજુ ત્રિકોણ કે કાટકોણ ત્રિકોણ કે બધામાં અંતર શોધવાનું છે. બધામાં ફરજિયાત આ રીતે તમારે અંતર શોધવાનો છે અને એ અંતર શોધ્યા પછી એને તમારે ભૂમિતિના જે મૂળભૂત ગુણધર્મો છે એ લાગુ પાડી અને કહેવાનું છે આટલે સાબિત થાય છે બરાબર છે. આના પછીના વિડીયોમાં આપણે હવે બીજો ટોપિક જે છે વિભાજન સૂત્ર એની સમજ મેળવીશું.